वंदे मातरम विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपने जोयू के रेसा बे प्रकारना होय छे, कुदरती रेसा अने सिंथेटिक रेसा। कुदरती रेसा में वानस्पतिक रेसा तरीके कपास विषे आपने माहिती मेळवी। हवे शण विषे जोईए। शण शणना छोड़ना प्रकांडमांथी शणना रेसा मेळवाय छे। तेने चोमासामां उगाड़वामां आवे छे। भारतमां शण मुख्यत्वे पश्चिम बंगाल, बिहार अने असममां उगाड़वामां आवे छे। मित्रों, शणना रेसा शणना छोड़ना प्रकांडमांथी मेळवामां आवे छे। तेने चोमासामां उगाड़वामां आवे छे। भारतमां शण मुख्यत्वे पश्चिम बंगाल, बिहार अने असम में उगाड़वामां आवे छे। तमे अहीं शणनो छोड़ जोई शको छो। જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે। લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે। પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે। મિત્રો, જ્યારે શણના છોડનો ફૂલ આવવાનો સમય હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરી લેવામાં આવે છે। લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડી રાખવામાં આવે છે। આથી પ્રકાંડ સડી જાય છે। સડેલા પ્રકાંડ પરથી હાથ વડે શણના રેસા છૂટા પાડવામાં આવે છે। આ રેસાઓને ભેગા કરી સૂકવવામાં આવે છે। આ રીતે શણના રેસા મેળવવામાં આવે છે। કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાતણામાં ફેરવવામાં આવે છે। આ કઈ રીતે કરવામાં આવે છે? બાળમિત્રો, રેસાઓને તાતણામાં ફેરવવા શું કરવામાં આવે છે ચાલો જોઈએ। 3.4 કપાસના તાતણાનું કાતણ। તમે કપાસના તાતણાને જાતે બનાવવા પ્રયત્ન કરી શકો। પ્રવૃત્તિ 4, એક હાથમાં થોડું રૂ લો, બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો, જે અહીં આકૃતિ 3.9 દર્શાવેલ છે। શું તમે તાતણા બનાવી શક્યા? જુઓ આકૃતિ 3.9, રૂમાંથી તાતણાની બનાવટ। મિત્રો, તમે કપાસના તાતણા જાતે બનાવી શકો છો। એક હાથમાં રૂ લો, બીજા હાથની ચપટી વડે રૂને પકડી તેને વળ ચડાવતા ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો। શું તાતણો બને છે? હા, રેસાઓ જોડાય મજબૂત તાતણો બને છે। રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે। આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાતણા બને છે। મિત્રો, રેસામાંથી તાતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે। કાપડ બનાવવાની પ્રક્રિયાનો આ પ્રથમ તબક્કો છે। રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી તેને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાતણા બને છે। કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકલી પણ કહે છે। હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે। મિત્રો, કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથ ધરી છે, જેને તકલી કહે છે, જે અહીં આકૃતિ 3.10 દર્શાવેલ છે।
હાથથી કાંતવા માટે વપરાતું બીજું એક સાધન ચરખો છે, જે આકૃતિ 3.11 દર્શાવેલ છે. અહીં 3.11 ચરખો. કાપડની મિલોમાં આ ક્રિયા મશીનો વડે થાય છે. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાંતણાથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મિત્રો, ભારતમાં આઝાદી પહેલાં અંગ્રેજોનું રાજ હતું. તે વખતે બ્રિટનની મિલોમાં તૈયાર થતું કાપડ ભારતમાં આવતું. ગાંધીજીએ ત્યાંથી આવતું કાપડ ન પહેરવા લોકોને જણાવ્યું અને સ્વદેશી કાપડ પહેરવા ભલામણ કરી. આ માટે તેમણે ચરખાનો ઉપયોગ કરી કપાસના રેસામાંથી તાંતણા બનાવી તેમાંથી હાથે વણેલું કાપડ ખાદી પહેરવાનો આગ્રહ રાખ્યો. આમ ગાંધીજીએ આયાતી કાપડનો બહિષ્કાર કરી ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો. મોટા પાયે તાંતણાને કાતવા માટે કાતણ યંત્રોની મદદ લેવાય છે. કાત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. મિત્રો, કાત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. 3.5 તાંતણાથી કાપડ. તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે. તેમાંની મુખ્ય બે રીત એટલે કે વણાટ અને ગૂંથણ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું.